હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ માહિતી છે. સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે આ માહિતી આપવામાં આવેલી છે. તો આ માહિતી જે વિડીયોમાં જણાવીશ એ બોર્ડની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી મેં લીધેલી છે, એટલે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમારે તમારી સ્કૂલમાં પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને જણાવી દઉં કે આ માહિતી પૂરક પરીક્ષા વિષયની છે, કે કોણ પૂરક પરીક્ષા આપી શકશે, કેટલી ફી હોય છે, કેવી રીતે ફોર્મ ભરવાના, તમામ વિષયની માહિતી આપવામાં આવેલી છે. તો આ પરિપત્ર હું તમને સમજાવી દઉં. આપણને આ પરિપત્રમાં એવી માહિતી આપવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓ બાર કોમર્સ અને આર્ટ્સ એટલે કે સામાન્ય પ્રવાહની અંદર એક વિષયમાં ફેલ થયે હોય અથવા તો ગેરહાજર રહ્યા હોય એવા જ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે. એટલે હવે વિદ્યાર્થીઓને ક્વેશ્ચન હતા બહુ બધા કે કેટલા વિષયમાં ફેલ થયા હોય તો પૂરક પરીક્ષા આપી શકાય. તો હવે એનો જવાબ આવી ગયો છે કે જે વિદ્યાર્થી એક વિષયમાં ફેલ થયા છે એ જ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે. આ માત્ર બાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે છે, એટલે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ક્વેશ્ચન થતા છે કે આના ફોર્મ કેવી રીતે ભરવા. તો ફોર્મ તમે તમારી સ્કૂલમાંથી ભરી શકો છો, એટલે કે તમારે તમારી સ્કૂલની મુલાકાત લેવાની છે, પરંતુ એની તારીખ જાહેર થાય ત્યારબાદ. એ પહેલાં તમે સ્કૂલમાં જશો તો ત્યાં પણ માહિતી નહીં હોય, એટલા માટે એની તારીખ જાહેર થશે એટલે હું વિડીયો તમને મૂકીને જણાવી દઈશ. ત્યાર પછી તમારે સ્કૂલની મુલાકાત લેવાની છે, એમાં સ્કૂલની અંદરથી www.gseb.org પરથી એ ફોર્મ ભરી દેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પૂરક પરીક્ષાની ફીની વાત કરીએ તો પૂરક પરીક્ષાની ફી 140 રૂપિયા હોય છે, પરંતુ જે દિવ્યાંગ ઉમેદવાર છે અથવા તો વિદ્યાર્થીનીઓ છે એટલે કે કન્યા ઉમેદવાર છે એ વિદ્યાર્થીનીઓને અથવા તો એ વિદ્યાર્થીઓને ફી ભરવાની રહેતી નથી. એને સરકાર તરફથી ફી ભરવાની છૂટ આપે છે, એટલે કે એ વિદ્યાર્થીની અથવા તો વિદ્યાર્થીઓને ફી ભરવાની નથી. એને રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે, એટલે કે એને ફોર્મ ભરવું જરૂરી છે, અને ફોર્મ ભરે ત્યારે એની ઝીરો ફીની રિસિપ્ટ આવે એ પણ જોડે રાખવી જરૂરી છે. એ આધારભૂત પુરાવા તરીકે એ કામમાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી તમને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.